હોય કે પછી કોઈ બી શાક હોય, ઘણી બધી પ્રોસેસ હોય છે અને ઘણી અલગ અલગ રીતે મસાલા કરતા હોય છે. મરચા ફુલાવર અને મરચા સુરણ જ કે આ ગોવાર. અચ્છા તો નીચે ચોટે નહીં, મેઈન પ્રોસેસ બાકી છે. કે છે ગણપતભાઈ? આ છે ગોળ. અચ્છા ગોળ. લીંબુ છે ત્રણ, ત્રણ લીંબુ નંગત. મેં તમને સૌને કીધું હતું પેલા કે પ્રોસેસ આખી અલગ હશે એમનું. ધાણા પાવડર. અમારે વજન નથી થતું. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અને અત્યારે હું સાયલા ગામમાં આવ્યો છું. નાની પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો જે બહુ સુપર હિટ ગયો હતો. ગણપતભાઈને ત્યાં મારા મિત્ર છે ત્યાં હું આવ્યો હતો અને આખા લસણ આખી ડુંગળીની રેસીપી આપણે બતાવી હતી. અને છેલ્લા 1.5 વર્ષથી ટ્રાય કરતો હતો ફરી એક તમારા માટે નવી રેસીપી લઈ આવવાની. તો હું ફાઇનલી ગણપતભાઈને ત્યાં આવી ગયા છીએ. કેમ છો ગણપતભાઈ? બસ મજામાં. હવે આજની રેસીપી આપણે શું બતાવવાના છીએ? ગિરનારી ખીચડી. ગિરનારી ખીચડી. હવે ગિરનારી ખીચડી સાંભળતા ઘણા લોકોને લાગશે કે એની પ્રોસેસ ઓલી વઘાર કરીને હોય. બધાની અલગ અલગ રીત હોય, અલગ અલગ સ્ટાઇલ હોય બનાવવાની. આમની સ્ટાઇલ એકદમ અલગ છે. ખીચડી હોય કે પછી કોઈ બી શાક હોય, ઘણી બધી પ્રોસેસ હોય છે અને ઘણી અલગ અલગ રીતે મસાલા કરતા હોય છે. જેને આમનો આની પહેલાંનો જે વિડીયો જોયો હોય છે આખી ડુંગળી આખી લસણની, અને એની ઉપર આ બટન ઉપર અત્યારે લિંક હું મૂકી દઈશ. તો ઉપર ક્લિક કરશો, જેને ન જોયો એ જોઈ શકશે. એમાં બી અલગ અલગ રીતે પ્રોસેસ કરીને બતાવ્યું હતું. હવે આ ગિરનારી ખીચડી અને એની સાથે રાયતું, ના દહીંનું રાયતું, દહીંનું રાયતું, એની પૂરી ડિટેલમાં તમારા માટે રેસીપી લઈ આવ્યા છે. તો જાજી વાર નહીં કરી, ચાલો શરૂ કરીએ. ગણપતભાઈ હવે સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દઈ, ગિરનારી ખીચડીમાં શું શું જોઈએ, બરાબર ને? ગુવાર છે, લીંબુ છે, બટેકા છે, રીંગણા છે, મરચા, આદુ, આ સુરણ છે, સુરણ અને ટમેટા, લીલા ધાણા અને આ ફ્લાવર, ફ્લાવર અને પછી આ દાળ છે. બધી દાળ એ અંદાજે કેટલી હશે? આપણે 7 જણાનો પ્રોગ્રામ છે એટલે 250 ગ્રામ દાળ છે. આ 100 ગ્રામ ચણાની દાળ, 100 ગ્રામ ચણાની દાળ, 250 ગ્રામ તુવેર દાળ અને આ 100 ગ્રામ મગ મસૂર મિક્સ. ઓકે. અને 250 ગ્રામ ચોખા. ઓકે. અને કાકડી એમાં નાખવાની હોય સલાડ માટે છે ને? કાકડી છે, આ સૂકું લસણ, સૂકું લસણ. હવે આ લસણ અંદાજે કેટલું હશે ફોઈલું? આપણે 50 ગ્રામ, 50 ગ્રામ, 2 ગાંઠિયા જેટલું, 2-3 ગાંઠિયા, પછી જેના સ્વાદ મુજબ વધુ ઓછું કરી શકે. અને આ થોડું થોડી ક્વોન્ટિટીમાં લીધું છે, 50-50 ગ્રામ, 100-100 ગ્રામ, 100-100 ગ્રામ આસપાસ. પાણી લેશું, પાણી ગરમ કરવા મૂકી દઈશું, જેને આપણે દેશી ભાષામાં આંધણ કહીએ ને, આંધણ. આદુનો એક ગાંઠિયો અત્યારે ખાંડો છે, હવે એમાં લસણ એડ કરશે. આદુ લસણની પેસ્ટ બને છે અને એની અંદર થોડુંક લાલ મરચુંનો ઉમેરો કરશે. નમક આવે એમાં? નહીં ને. આપણું આંધણ આવી ગયું છે, હવે આની અંદર નાખી દઈ સ્વાદ મુજબ નમક. ઓકે. મીઠું. હવે આપણે આ નાખી દઈએ આપણી દાળ, આ તુવેર દાળ, તુવેર દાળ, ચણા દાળ, આ ચણા દાળ. સૌથી પહેલા આ બે દાળને બાફવાની છે, જેથી કરીને જાડી દાળ હોય ને, જાડી દાળ હોય એટલે ફટાફટ નો બફાય, વાર લાગે, ટાઈમ લાગે. એટલે આ 50% ચડી જાય પછી આપણે આમાં બીજું બધું એડ કરશું. આ દાળ
બફાઈ ગઈ છે 50%. હા, હવે આપણે અંદર બધા શાકભાજી એડ કરશું. ટિંડોરા, રીંગણા અને ફુલાવર મરચા. ફુલાવર મરચા, ફુલાવર અને મરચા. પછી આવશે આ બટેકા. પછી આ છે સુરણ. આ સુરણ ને છીડી નાખ્યું છે. હિન્દીમાં શું કે આને? સુરણ જ કે. આપણે સુરણ શાક નો એક વિડીયો બનાવ્યો હતો બાપુના વાડીએ. કદ્દુકરસ, કદ્દુકરસ આ ગુવાર સરખું ખાલી મિક્સ કરી લેશું. બરાબર ને? સરખું મિક્સ કરી આજે કેટલી વાર હવે આને ચડવા દેવું પડે? અને અડધો કલાક, 15-20 મિનિટ. પછી તો નીચે જેવો તાપ. તાપ થોડું આપણે પાણી ઉમેરી, થોડું પાણી એડ કરશું. અને હવે થોડી હળદર નાખી છે. અચ્છા, 2-5 મિનિટ પછી પાછું ઢાંકણું કાઢી અને એમાં હવે પાણી થોડુંક એડ કર્યું ને, હવે થોડી હળદર. હવે ચોખા એક બાકી છે. ઓકે, આ દાણા ચડી જાય. સોરી, વિડીયો સરખી રીતે ચાલુ નહોતો થયો એટલે એકચ્યુઅલી હું તમને કહી દઉં કે આની અંદર અત્યારે દાળ એડ કરી. ચમચથી ઓલું બતાવો તો, મગ અને મસૂરની દાળ આપણે એડ કરી. જે શરૂઆતમાં તમને ઇન્ગ્રીડિયન્ટ્સમાં બતાવી હતી મગ અને મસૂરની દાળ, એ અત્યારે આમાં એડ કરી છે ફરી. અને વળી એક ગ્લાસ પાણી એડ કર્યું છે એટલે ઓલમોસ્ટ અત્યારે બધી દાળ આમાં એડ થઈ ગઈ. બરાબર ને ગણપતભાઈ? હવે ખાલી ચોખા, ચોખા એડ કરશું ને હવે. વળી 15-20 મિનિટ સુધી આને ચડવા દેશું. હવે આપણે આમાં નાખી દેશું થોડું તેલ. તેલ આપણી દાળ બધી કમ્પલસરી ચડી ગઈ. દાળ બધી ચડી ગઈ. તેલ ચોખા નાખ્યા પહેલા તેલ નાખીએ ને તો નીચે ચોટે નહીં, એટલા માટે થોડું ગમતું તેલ એડ કરશું. આઈ થિંક 50 ml જેટલું તેલ એડ કર્યું છે આમાં પલાળેલા ચોખા. આને આપણે 5 મિનિટ ખુલ્લું રાખીને હલાવશું. 5 મિનિટ ખુલ્લું રાખીને ચલાવવાનું છે. ચોખાને ઢાંકી દેશું. હવે અંદાજે કેટલી વાર રાખશું? આવી રીતના 10 મિનિટ ચોખા ચડી જાય એટલી વાર. ઓકે, પછી આગળની પ્રોસેસ ચાલુ. આગળની વઘારની પ્રોસેસ પછી ચાલુ કરશું. ઓકે, આ ખીચડી રેડી. ખીચડી રેડી. હવે આને વઘારવાની રહી. એપ્રોક્સલી આને 1.25 કલાક થયો છે પૂરી પ્રોસેસને થતા. પાણી જુઓ આટલું આપણે રાખવાનું છે. આટલી ઢીલી રહેવી જોઈએ ખીચડી. હવે મેઇન વઘાર થશે. વઘાર કરી નાખશું. ગેસ ઉપર ટમેટા છીણી લીધા છે અને આ નીચે આ ડુંગળી છીણાઈ ગઈ છે. બતાવો તો, બધું છીણી નાખે છે. કટિંગ ને છીણવાનું. હવે મેઈન પ્રોસેસ બાકી છે. કે છે ગણપતભાઈ? આ છે ગોળ. અચ્છા, ગોળ છોલેલો, છીલેલો, છીલેલો છીણી નાખ્યો છે. એક આવડો ગાંઠિયો છે ગોળનો, એને છીણી નાખ્યો છે. અને આ લીંબુ છે, 3 લીંબુ નંગ હતા, એનો રસ છે. મેં તમને સૌને કીધું હતું પહેલાં કે પ્રોસેસ આખી અલગ હશે એમનું. આજે કોથમીર આ તપેલું ઉતારી લીધું હતું આપણે, એ પછી હવે પછી ઉતાર્યા પછી.
છે ધાણા જીરું પાવડર, ધાણા પાવડર, ધાણા જીરું મિક્સ છે. લમસમ એડ કર્યું છે બે ત્રણ ચમચી જેટલું, ત્રણ ચમચી જેવું. અમારે વજન નથી થતું. હવે આને મિક્સ કરી નાખવાનું અને આને મિક્સ કરી અને ફરીથી ઢાંકી દેશું અને હવે આગળની પ્રોસેસ થશે વઘારની. ગોળ આપણે હંમેશા ઉપર વઘારમાં કે ઓલામાં નથી નાખતા ને, આવી રીતના નાખીને પાછળ છીલી નાખી એટલે ઓગળી. અને એનું કારણ શું? ચિકાસ પકડે ને તો નીચે ચોટે, એટલે ઓકે. ચોખા દાળ હોય એ ચોટવા માંડે, ગોળ ચિકાસ પકડે. હા હા, અમે આ રીતે કરી. પછી તો લોકો ની આ ડુંગળી છે છીણી લીધી છે, એને બી કેટલી અંદાજે આપણે છીણી છે? શું 250 ગ્રામ, 250 ગ્રામ જેટલી. અને એમાં હિંગ છે, બે ચમચી હિંગ છે. આ છે ગરમ મસાલો, ઓકે, બે ચમચી ગરમ મસાલો, ઓકે. અને આ છે આપણું વઘારના બધા જીરું, તમાલપત્ર, બાદિયા, લાલ મરચું અને તજ. હવે આપણે વઘાર કરશું ને. હા, આવી ગયું આપણું તેલ. તેલ સિંગ તેલ કપાસિયા, તમને જે ઠીક લાગે લેવું. આ રાઈ લીધી છે વઘાર માટે. હવે જીરું ને તમાલપત્ર, ગરમ મસાલો આખો, ડુંગળી હતી છીણેલી, હિંગ ને ગરમ મસાલો એમાં એડ કરેલો છે. હવે લીમડો એડ કરશું. આખી ડાળખી આ વાળીએ પોગ્રામ ધારતા હોય ને એ આખી ડાળખી જ નાખે, કેમ કે એને કાઢી પાછી કાઢવી હોય તો સહેલાઈથી વઘારમાં કાઢી શકાય. વગડામાં ભળતાનો બહુ પ્રોબ્લેમ છે. હા, આની પહેલા તમારો સીન આવો લીધો હતો પાઇપેથી ફૂંક મારતા હોય સગડામાં. આનંદભાઈ આપણી આદુ લસણની પેસ્ટ સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું આપણે ખાંડણીમાં, અમારી લાકડાની ખાંડણી. હા, હવે આને આપણે એડ કરશું. કોઈ બી આઈટમ હોય ને એમાં વઘાર મેઇન હોય, તમે વઘાર કઈ રીતના કરો છો એનો જ મેઇન ટેસ્ટ હોય છે. ભાઈ ભાઈ તેલ છૂટું થઈ ગયું છે, હવે ટમેટા એડ કરશું. ટમેટા બી છે લાગે. આ બે નંગ હતા કે ત્રણ? ત્રણ નંગ હતા, મોટા મોટા હતા એટલે લગભગ 200 ગ્રામ ની આજુબાજુ. પછી જેવી જેનો સ્વાદ, ગામડાના માણસો ને તમારે ગ્રામ ને કઈ લેવા દેવા, ક્વોલિટી ક્વોન્ટિટી ખાલી મોજ. આની પહેલાં આપણે આખા ડુંગળી આખા લસણનો જે વિડીયો બનાવ્યો હતો ગણપતભાઈને એક ફેમિલી અહીંયા મળવા આવ્યા હતા, મેં નંબર બી નથી નાખ્યો એમનો, અને ઓનલી મિત્ર છે તો એમની વાડીએ આપણને ઇન્વાઇટ કર્યા હોય તો અમે ખાઈ પીને મોજ જ કરી જઈએ અહીંયા આવી, ઓનલી ખાવાય એમના હાથનું આ સ્વાદ માણવા આવી જઈએ. આ એ ફેમિલી આવ્યું હતું એને અંદાજે કેટલો ટાઈમ થયો? 6-7 મહિના કે વધારે? કોરોનામાં જ આવ્યા હતા? બાજુમાં ખીચડી નું તપેલું આવી ગયું છે. હવે જો આખું ખીચડીનો રંગ રૂપ બધું ચેન્જ થઈ ગયું છે કમ્પ્લીટ. ચાલો હવે આપણી આ ખીચડી તૈયાર છે.
હવે આગળની પ્રોસેસ આવશે રાઈટ દહીં નું રાઈટ હવે સાથે બાજુમાં ભઠ્ઠામાં જો પાપડ શેકાય છે આ મોજ છે વાડીની હવે ગણપતભાઈ રાયતું બનાવી છે ને હવે ઓકે એના માટે લીધા છે કોથમીર લીલા ચાણા હા હવે એમાં પછી આ ચીલેલી ડુંગળી આ ડુંગળી બે નંગ છે બે નંગ ડુંગળી કોથમીર પાંચ હાથ નમક મીઠું મીઠું પોત પોતાના સ્વાદ અનુસાર આપણી પાસે આજે ઘરનું દહીં અવેલેબલ નહોતું એટલે રેડીમેડ રેડીમેડ લઈ આવ્યા છે ઘરનું જમાવેલું હોય તો બહુ સારું ઓકે હવે દહીં એડ કર્યું આ એક પાઉચ 200 ગ્રામ ની છે 200 ગ્રામ નું એક પાઉચ છે એટલે આપણે 3 પાઉચ એડ કરીએ એટલે 600 ગ્રામ એડ કરશું ને ટોટલ એને ભેળવી લેવાનું એકદમ બરાબર ભેળવી લેવાનું આ થેપલા સાથે ચાલે પછી પરોઠા સાથે ચાલે કમ્પ્લીટ ચાલો રાઈટ રેડી આ વાત કાઢો રેડી ઓકે ઓકે ફાઇનલી 2-2.5 કલાકની મહેનત પછી આપણી ખીચડી રાયતું રેડી છે અને એકદમ ક્લોઝઅપ સીન તમને બતાવી દો તમને જોતા જ મોઢામાં પાણી આવી જશે આ જો હવે આપણે ટેસ્ટ કરીએ ટેસ્ટ તો મેં આની પહેલાં ઘણી વાર કર્યો છે તમે તમારી સાથે આ રેસીપી શેર કરી છે આવો ગણપતભાઈ જમો કેમ થયું બહુ મસ્ત છે હંમેશાની જેમ બહુ ઓછાને એવું હોય કે એના હાથમાં જાદુ હોય કે એમ અન્નપૂર્ણાની જે કહે ને આશીર્વાદ કહેવાય કે જે બનાવી સારું જ લાગે અને ખરેખર લાજવાબ ટેસ્ટ છે અને ગણપતભાઈ મને કહેતા હતા કે આ તો ગરમીનો ઉનાળાનો સમય છે નકર આમાં ઘણા બધા વેજીટેબલ્સ એડ કરી શકીએ બરાબર ને અવેલેબલ ઓછા હોય કોરોના અને આ એનું રાયતું છે રાયતુંને આપણે સાઈડમાં થોડુંક લઈ લઈ જોઈએ એટલું આની સાથે આ મેચ બહુ જબરદસ્ત છે આ કોમ્બિનેશન તમને ટેસ્ટ કરવું જેને ડુંગળી ભાવતી હોય ને સિરિયસલી આ જે કાચું રાયતું છે ને એની મજા અલગ છે એની ફ્લેવર અને દહીંની ડુંગળી અને દહીં એ મિક્સ થઈને આ ખીચડી સાથે ખાવાની ખરેખર બહુ મજા આવી હવે ઝાઝી વાર નહીં કરું આ રેસીપી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો બધું બધું શેર કરી દેજો અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો એના માટે માફી માંગી છે આ ઓનલી અમારી મજા માટે બનાવ્યો છે અને મને એમ થયું કે ગણપતભાઈ આ સારી પ્રોસેસથી આ બનાવે છે ખીચડી ગિરનારી ખીચડી તો તમારા સમક્ષ હું આ શેર કરું રેસીપીના વિડીયો પસંદ આવ્યો બસ વધુમાં વધુ શેર કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઇટ એન ડ્રાઈવ અન્ડરસ્કોર કરીને આપણું પેજ છે અને ફેસબુકમાં ગુજુ ફૂડ ક્લબ કરીને આપણું ફેસબુક ગ્રુપ બી છે એમાં બી અમારી સાથે જોડાઈ શકો છો ત્યાં સુધી જય હિન્દ જય ભારત